हेलो एंड वेलकम यू ऑल स्टूडेंट्स टू माय चैनल ज्ञान। जो धोरण 11 अने 12 अंग्रेजी ग्रामर ना जो टॉपिक इंग्लिश लैंग्वेज फंक्शन छे एमां आपणे क्वेश्चन नंबर 8 to 10 एटले के आइडेंटिफिकेशन ऑफ लैंग्वेज फंक्शन नो आपणे अभ्यास कर्यो छे। त्यारबाद आगळ वधता क्वेश्चन नंबर 11 to 14 एटले के जे रिस्पोन्सिस छे एनो पण आपणे अभ्यास कर्यो छे। एमांना थोड़ाक वाक्यो एटले के विशेष वाक्यनो विडियो मैं अपलोड कर्यो छे। हाल आपणे 21 सेंटेन्सीस थी एटले 21मा नंबरना वाक्यथी आगळ वधीए अने रिस्पोन्सिसमां कया कया नियमोने चोक्कस चोकसाई राखवी जोईए ए आपणे समजीशुं। મેં અગાઉ પણ કીધું છે કે રિસ્પોન્સીસમાં ત્રણ મુખ્ય બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે। એક તો લેંગ્વેજ ફંક્શન અને એના એલિમેન્ટ્સ, ત્યારબાદ જે એની વાક્ય રચના છે એટલે કે જેમ કે વી થવી ઉઠું છે તો આઈએનજી આવશે ક્રિયાપદમાં, એ નિયમો, અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે ટેન્સમાં છે જવાબ એ ટેન્સમાં હોવો બિલકુલ જરૂરી છે। આ જો બાબતોને આપણે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં રાખીશું તો લગભગ ખૂબ જ સરળતાથી આપણું આ કામ થઈ જશે। જોઈએ ક્વેશ્ચન નંબર 21 શું કહે છે। સન અને ફાધર વચ્ચેનો ડાયલોગ છે, માય ફર્સ્ટ એક્ઝામ રિઝલ્ટ ઇઝ નોટ ગુડ, બરાબર છે, પ્રથમ પરીક્ષાનું એનું કંઈ પરિણામ છે એ બહુ સારું નથી આવ્યું। તો ફાધરનો જવાબ છે ને આપણે યાદ રાખવાનું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, યાદ રાખીશું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ અને ફ્યુચર, આ બધું જે છે એ ધ્યાન રાખીશું તો લગભગ ખૂબ જ સારી રીતે આપણે આઈડેન્ટિફાય અથવા રિસ્પોન્સ કરી શકીશું। કઈ રીતે, કેમ, પાસ્ટ એટલે કન્ડિશન પાસ્ટની હોવી જોઈએ। અહીંયા જો આ ખાસ યાદ રાખું છું કારણ કે મેં એટલા માટે પાસ્ટની કીધી કારણ કે અહીંયા તમે એ જુઓ ઇફ તો લખ્યું છે એટલે કે લેંગ્વેજ એલિમેન્ટ ઇફ અનલેસ હેડ અને પ્રોવાઈડ ઇનમાંથી ઇફ છે એટલે કન્ડિશન તો બતાવે છે પણ પાસ્ટની કન્ડિશન નથી, યુ વર્ક હાર્ડ એટલે તું કામ કરે, વર્તમાન કાળની શરત છે, આપણે કામ નહીં ચાલે। અનલેસ યુ વર્ક હાર્ડ, જો તું કામ ન કરે તો શું થાય, યુ વિલ નોટ ગેટ ગુડ રિઝલ્ટ, બરાબર છે। પણ અહીંયા આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ છે, અહીંયા ટેન્સની વાત કરીએ તો અહીંયા પણ પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। યુ શુડ આપણને ખબર છે એ પ્રમાણે સજેશનમાં આવે અને ડી આપણો બિલકુલ પરફેક્ટ જવાબ છે કારણ કે હેડ યુ વર્કડ હાર્ડ, જો તે સખત મહેનત કરી હોત તો યુ વુડ હેવ ગોટ ગુડ રિઝલ્ટ, ભૂતકાળની શરત છે, ખાસ ધ્યાન રાખીશું તો લગભગ આપણને કોઈ સમસ્યામાં આવશે। ત્યારબાદ 22 નંબરનું સેન્ટેન્સ શું કહે છે, મનીષા નામની વ્યક્તિ શું કહે છે, આઈ કાન્ટ કમ ટુ સ્કૂલ, આઈ એમ સિક ટુડે, કે છે હું આજે શાળાએ નહીં આવી શકું, હું બીમાર છું આજે। વિધિનો શું જવાબ છે અને ગિવિંગ એડવાઇસ, એને આપણે સલાહ આપવાની છે, સલાહ આપતી વખતે પણ ખાસ ધ્યાન રાખીશું। અગાઉ પણ મેં અગાઉના વિડીયોમાં કીધું છે કે સલાહ એટલે ઉપરના પ્રશ્નને અનુરૂપ સલાહ આપવાની છે અને જે તે વ્યક્તિ માટે અનુરૂપ પણ હોવી જોઈએ, બરાબર। અહીંયા જુઓ, યુ હેડ બેટર ટેક રેસ્ટ, અહીંયા નથી આવી શકતી, બીમાર છે તો તારે આરામ કરવો જોઈએ, બરાબર છે, યુ હેડ બેટર ટેક રેસ્ટ ઓટ, હવે આ તો સાચું છે પણ બીજા પણ સાચા છે કે કેમ એ પણ જોઈ લઈએ, તો ઓટ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે ઓટ ટુ ટેકન ના આવે, એ ખાસ ધ્યાન રાખીશું। મસ્ટ ફરજિયાતપણું છે અને ઇટ ઇઝ ઓકે, આ કોઈ લેંગ્વેજ ફંક્શન માટે અત્યારે હાલની વાત કરતો નથી એટલે આ બી સી ડી નહીં આવે, આપણો જવાબ એ છે। ક્વેશ્ચન નંબર 23 શું કહે છે, પૂજા વેર વિલ યુ ગો ટુમોરો, આવતીકાલે તું ક્યાં જઈશ એની વાત છે, તો પારુલનો જવાબ છે અને એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઈસ, એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઈસ એટલે ઓલ્ટરનેટિવનો મતલબ થાય છે બે વિકલ્પોમાંથી એકની પસંદગી કરવી જેમાં આઈધર ઓર, નાઈધર નોર, ઓર અને નોર અથવા એન્ડ અને ઓર, આ રીતે છૂટું છૂટું પણ હોઈ શકે, તો ખાસ ધ્યાન રાખીશું આઈધર ઓર એ પણ યાદ રાખવાનું, આઈધર ઓર છે અને નાઇધર નોર છે, શબ્દો ક્યારેક ઘણીવાર એવું બને આઈધર જોડે ઓરના બદલે નોર લખ્યું હોય તો વાક્ય રચના ખોટી છે, આ નિયમ પણ આપણે ધ્યાન રાખીએ। તો આઈ વિલ ગો ટુ આબુ એન્ડ અંબાજી, અહીંયા આપણે કહી શકાય સિન્થેસિસ છે અથવા વાક્યને જોડ્યા છે એટલે કનેક્ટિંગ કર્યું છે, હાલ આપણે તો ઓલ્ટરનેટિવ ચોઈસ જોવાનું એટલે એ ખોટું છે। બી આઈ વિલ નોટ ગો ટુ સાપુતારા, આમાં કોઈ લેંગ્વેજ ફંક્શન નથી દેખાતું, આઈ વિલ ગો આઈધર, અહીંયા જો આઈધર ઇધર છે અને અહીંયા ઓર દેખાય છે, પરફેક્ટ છે અને સાચું છે અને નીચે પણ જોઈ લે તો શું સમસ્યા છે, આઈધર જોડે અહીંયા નોર આપ્યું છે, ખાસ યાદ રાખીશું નોર એટલે નાઈધર નોર આવે અને આઈધર ઓર આવે, બસ આ થોડું યાદ રાખીશું તો લગભગ આમાં ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24, દામિની વિચ ફૂડ વુડ યુ લાઈક મોર, કયું ફૂડ તમને વધારે ગમશે, બરાબર છે, તો જૈમિનીનો જે જવાબ છે એ એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઈસ, ફરી યાદ રાખવાનું છે શું, આઈધર ઓર નાઈધર નોર ઓલ્ટરનેટિવ ચોઈસ વાળું, અહીંયા શું કહે છે આઈ વુડ લાઇક નાઈધર, નીધર કહી શકાય અને ઓર, અહીંયા ઓર આપ્યું છે અને એના જોડે નોર આવવું જોઈએ એટલે એ આપણો જવાબ ખોટો। આઈ લાઇક ગુજરાતી ફૂડ, ભાઈ તને શું ગમે, અમારે શું લેવા દે, અમારે તો આઈધર ઓર જોઈએ। આઈ વુડ લાઇક મોર સાઉથ,
ક્યાંય વાક્ય ભૂલ છે, આઈ વુડ લાઈક મોર સાઉથ ઇન્ડિયન ફૂડ, બરાબર, વાક્ય આપણા ઓલ્ટરનેટિવ ચોઈસના રિલેટેડ નથી. આઈ વુડ લાઈક આઈધર ચાઇનીઝ ઓર પંજાબી ફૂડ, પરફેક્ટ સેન્ટેન્સ છે. આઈધર ને ઈધર ને નાઈધર ને નીધર એ બધું બરાબર છે, પણ સ્પેલિંગ ખાસ યાદ રાખીશું, આઈધર ઓર નાઈધર નો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 25, સ્ટુડન્ટ વાય શુડ વી રિચાર્જ વેલ્સ એન્ડ કન્સ્ટ્રક્ટ ચેક ડેમ્સ, બરાબર, શા માટે આપણે ભાઈ જે કૂવાઓ છે એને સિંચિત કરવો જોઈએ, પાણી ભરવું જોઈએ અને કન્સ્ટ્રક્ટ ડેમ બનાવવો છે. તો ટીચરનો કંઈક જવાબ છે ને, એક્સપ્રેસિંગ પર્પઝ, યાદ રાખીશું પર્પઝ છે હેતુ દર્શાવવાનો છે, હેતુ તે ઉદ્દેશ. શું કહે છે પહેલું એ કે વોટ એન આઈડિયા, હવે વોટ એન આઈડિયા એક્સક્લેમેશન છે, હાલ આપણા માટે નથી. બી સાચો જવાબ છે, એટલે આપણે સીની પણ વાત કરીએ, નથિંગ શુડ બી ડન, કંઈ ના કરવું જોઈએ, આવો કોઈ પર્પઝ ના હોઈ શકે, ઇટ ઇઝ ધ ગવર્મેન્ટ ઓર્ડર, પર્પઝનું વાક્ય નથી. પણ આ જે છે એને પણ આપણે સમજી લઈએ, વી શુડ રિચાર્જ વેલ્સ એન્ડ કન્સ્ટ્રક્ટ ચેક ડેમ્સ ઇન ઓર્ડર ટુ, અહીંયા આપણે યાદ રાખો છે, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ટુ હોય, વિથ અ વ્યુ ટુ હોય, કે સો ધેટ હોય, પણ અહીંયા ધ્યાન રાખવાનું છે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, એટલે કે વિથ અ વ્યુ ટુ હોત તો આઈએનજી આવત, ઇન ઓર્ડર ટુ છે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ સેન્ટેન્સની જે વાક્ય રચનાઓ છે એ પણ આપણે સમજવી પડશે. ત્યારબાદ 26 નંબરનું જોઈએ, શું કહે છે ઈશિતા, વાય આર યુ બાઈંગ ઇંગ્લિશ ગ્રામર બુક, શા માટે અંગ્રેજી ગ્રામરની બુક તું ખરીદી રહી છે? તો નિશ્ચિતનો કંઈક જવાબ છે, એક્સપ્રેસિંગ પર્પઝ, હેતુ શું છે બુક ખરીદવા પાછળનો, ધ્યેય હેતુ જોવાનું છે. એ શું કહે છે, આઈ વોન્ટ ટુ ગીવ માય બ્રધર, હું મારા ભાઈને આપવા માગું છું, બરાબર છે. આગળ પણ વધીએ, આઈ વોન્ટ ના ગીવ ટુ માય ફ્રેન્ડ એઝ અ ગિફ્ટ, અહીંયા ક્યાંય આપણને લેંગ્વેજ એલિમેન્ટ જે પર્પઝનું છે એ દેખાતું નથી, હું આપવા માગું છું એવું કહે છે, પણ શા માટે ખરીદવા માગે છે એની વાત આપણે કરવાની છે. એટલે વાક્ય આખું હોવું જરૂરી છે, રિસ્પોન્સ પૂરો હોવો જોઈએ. અહીંયા સીની વાત કરીએ તો આઈ એમ બાઈંગ ધીસ બુક ઇંગ્લિશ ગ્રામર બુક વિથ અ વ્યૂ ટુ, અને એ પણ ધ્યાન રાખ્યું અહીંયા આઈએનજી વાળું છે, એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ છે. આઈ એમ બાઈંગ ધીસ ઇંગ્લિશ ગ્રામર બુક વિથ અ વ્યૂ ટુ, અહીંયા આપણે યાદ રાખવાનું વિથ અ વ્યૂ ટુ, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે માય ઇંગ્લિશ, બરાબર. આઈ એમ બાઈંગ ધીસ ઇંગ્લિશ ગ્રામર બુક વિથ અ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ માય ઇંગ્લિશ, મારો અંગ્રેજી સુધરે એટલા માટે હું અંગ્રેજી ગ્રામરની બુક ખરીદવા માગું છું. બહુ તે એન બી નથી, કારણ કે હાલ આપણો જવાબ સી છે. ત્યારબાદ 27 નંબર શું કહે છે, ઝરણા વાય ડઝ યોર ફાધર સ્ટોપ વર્કિંગ, ભાઈ શા માટે તારા પિતાએ કામ બંધ કરી દીધું છે? શ્રુતિનો શું જવાબ છે, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, કંઈક કારણ બતાવવાનું છે, એટલે કે પરિણામ હોવું જોઈએ, પરિણામ ખાસ. હી સો ઓલ્ડ ટુ વર્ક, બરાબર છે, એક આ છે સો ટુ એવી વાક્ય રચના આપણે અહીંયા જે છે એ નથી કરવાની, આપણે રિઝલ્ટમાં એવું નથી આવતી. ત્યારબાદ હી ઇઝ ઓલવેઝ રેડી ટુ વર્ક, હંમેશા તૈયાર હોય છે કામ કરવા માટે, આપણે તો પરિણામ બતાવવાનું છે કે શા માટે એને કામ બંધ કર્યું, બરાબર છે. તો હી ઇઝ ટુ ઓલ્ડ ટુ વર્ક, પરફેક્ટ છે ટુ ટુ, ખાસ સ્પેલિંગ યાદ રાખીશું, પ્રથમ જે ટુ છે એમાં ટી ડબલ ઓ છે અને ત્યારબાદ ઇન્ફિનિટિવ ટુ છે, એટલે કે ટી ઓ. ડી હી વોન્ટ્સ ટુ રિટાયર નાવ, એમની શું ઈચ્છા છે એનાથી આપણે અત્યારે કોઈ મતલબ નથી, આપણે તો રિઝલ્ટ જોવાનું છે શા માટે કામ બંધ કર્યું. 28 સુનિલ શું કહે છે, વાય ડીડ યુ રીચ લેટ ઇન ધ ઓફિસ ટુડે, શા માટે આજે મોડા પડે, બરાબર છે. તો રેખાનો જવાબ છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, શું કહે છે જોઈએ, આઈ રીચ ધ લેટ બીકોઝ, કારણ ક્યાં દર્શાવવાનું, આપણે તો વિરોધ દર્શાવવાનો છે, વિરોધ દર્શાવવાનો મતલબ શું છે કે તમે પ્રયત્ન કર્યો પણ તમે મોડા પહોંચ્યા, પ્રયત્ન કર્યો હોવા છતાં મોડા પહોંચાય, ત્યારે આપણે કોન્ટ્રાસ્ટ કરીશું. અહીંયા ધો દેખાય છે, ધો ઓલ ધો ઇવન, ધો ઇવનની ફળું છે, હવે વરવાળું ડેસ્પેટની, આ બધું જે છે તમને જો લેંગ્વેજના એલિમેન્ટ્સ યાદ હશે તો લગભગ કોઈ સમસ્યા નહીં આવે. ધો આઈ ગોટ અપ અર્લી, કે છે હું વહેલા ઉઠ્યો હતો, આઈ રીચ ધ લેટ ઇન ઓફિસ, વહેલા ઉઠવા છતાં લેટ પહોંચ્યો, એટલે ચોક્કસ આપણો આ જવાબ છે. અને ટ્રાફિકના લીધે છે એ રીઝન બતાવે છે, એટલે કે ડ્યુ ટુ ટ્રાફિક, એટલે ની પરિણામે ને લીધે, તો આ રીઝનમાં આવે, હાલ આપણામાં નહીં આવે, એટલે કે બી આપણો જવાબ છે, રીઝન હોત તો ડી જવાબ સાચો પડે. ત્યારબાદ 29 પંક્તિ શું કહે છે, ડુ યુ અન્ડરસ્ટેન્ડ માહિમ, માહિમ નામની વ્યક્તિને તું સમજી શકે છે એમ કહે છે. કાવ્યાનો જવાબ છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ, તો શું કહે છે એ, માહિમ સ્પીક્સ ટુ ફાસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, અહીંયા જુઓ ટી ઓ ટી ઓ સ્પેલિંગ ભૂલ છે, અથવા એક રીતે કહી શકાય કે ટી ડબલ ઓ નથી, એટલે આ વાક્ય આપણું અત્યારે ખોટું છે, બસ આટલું ધ્યાન રાખશે. સી પણ જોઈ લઈએ અને ડી પણ જોઈએ, તો શું કહે છે, માહિમ સ્પીક્સ ઇનફ ફાસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ મી, એટલું ફાસ્ટ બોલે છે તે હું સમજી શકું છું, ના હોય ને ફાસ્ટ બોલે તો ના સમજી શકાય, એટલે વાક્ય રચનાની દ્રષ્ટિએ ખોટું છે. મહિમ સ્પીક્સ સો સ્લોલી, આપણે તો રિઝલ્ટ જોવાનું છે, અહીંયા પરફેક્ટ છે કે મહિમ સ્પીક્સ સ્પીક્સ સો ફાસ્ટ, એટલું ઝડપી બોલે છે, ધેટ આઈ કેનોટ અન્ડરસ્ટેન્ડ, એટલે હું સમજી શકતી
नहीं तो समझी सकते नहीं जो काव्य है तो आप ये रीते 30 नंबर सेंटेन्स रोनक वुड यू लाइक टू गो आउटसाइड कहते तमने बाहर जाव गमसे प्रिया शू कहे एक्सप्रेसिंग रिजल्ट परिणाम दर्शावानुं छे ए शू कहे द वेधर इज सो बेड देट सो देट वी केन नॉट गो आउटसाइड भाई बराबर है एटलू खराब है एनु परिणाम आए बराबर अगाउ पण मैं घणा विडियो में बात करी है एक्सप्रेसिंग और शोइंग रिजल्ट समझाती वक्त कि वेधर खराब है एट्ले कोई एक घटना हो थी कंक थे कारण न थी सक्य दाखिल खूबज मुश्किल है तो गणी सकाय नहीं सॉल्व न थो बरो दसम इज सो डिफिकल्ट देट आई केन नॉट सॉल्व अथवा बेग हेवी है एट्ले उचकी शकाय नहीं द बेग इज सो हेवी देट आई केन नॉट लिफ्ट इट परफेक्ट है तमने खबर पड़ जैसे थोड़ो अगौना विडियो पर तब जी लैजो बीनी बात करें द वेधर इज नॉट गुड वेधर जो है बराबर नहीं हमें तो रिजल्ट बतावा है भाई अधूर सेंटेन्स ना चले एट अपने बीने जवा दी आप ये तो साचो है बीजा पर द वेधर इज सो टू बेड खोटू है અને આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો આઉટસાઇડ તમારી શું ઈચ્છા છે એનાથી આપણે અત્યારે કોઈ મતલબ નથી આપણે રિઝલ્ટ નથી આવતું 31 યામિની વાય ડુ યુ રીડ હરેશ ધોલકિયાસ નોવેલ અંગદનો પગ ટ્વાઇસ બે વાર તમે અંગદનો પગ જે હરેશ ધોલકિયાનો છે શા માટે વાંચ્યું તો શિવાની કહે છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ રિઝલ્ટ છે એટલે આપણે ખાસ યાદ રાખવાનું શું કહે છે ઇટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ નોવેલ હવે ઇન્ટરેસ્ટિંગ નોવેલ છે પણ વાંચ એને કંઈ લેવા દેવા છે પરિણામ કોઈ આવ્યું નથી આવ્યું બી શું કહે છે માય બ્રધર હેઝ સજેસ્ટેડ મી ટુ રીડ ઇટ શું સજેશન કર્યું છે કોણે શું કીધું છે આપણે તો રિઝલ્ટ જોવાનું નથી આવતું ઇટ ઇઝ પ્રિસ્ક્રાઇબ્ડ ઇન માય કોલેજ સિલેબસ અહીંયા એટલે જ્યારે જ્યારે આપણે આમ વાક્યના મતલબને સમજીશું ત્યારે જ ખબર પડી જાય કે અમે રિઝલ્ટ ક્યાંય દેખાતું નથી કોઈ એક ઘટનાના લીધે કોઈ એક પરિણામ આવે એવું ક્યાંય દેખાતું નથી હવે ડી જોઈએ હરેશ ધોલકિયાસ નોવેલ અંગદનો પગ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ બી ખૂબ જ રસપ્રદ હોવાના કારણે એટલે કે આમ હોવાના કારણે that I read it twice મેં બે વાર વાંચ્યું આગળનું શું કહે છે ક્વેશ્ચન નંબર 32 મોહનભાઈ હાઉ મચ રેન્ટ કેન યુ અફોર્ડ ફોર હાઉસ બરાબર આ ઘર માટે તમને કેટલું ભાડું પોસાય એમ કહે છે બરાબર તો નિમેશનો કંઈક જવાબ છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ યાદ રાખ્યું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ અને ફ્યુચર આ બધું ધ્યાનમાં રાખવાનું લોચના પડે ઇફ ધ રેન્ટ ઇઝ અબાઉટ 4000 જો ભાડું 4000ની આસપાસ હોય કે છે વી કેન અફોર્ડ ઇટ ઇઝીલી અમે સરળતાથી અને અમને પોસાય એમ છે પરફેક્ટ જવાબ છે પણ છતાંય બીજું જોઈએ શું કહે છે હેડ બીન અહીંયા પાસ્ટનું છે એટલે કન્ડિશન પાસ્ટ હોય અહીંયા આપણે પ્રેઝન્ટની વાત કરવાની એટલે નથી આઈ કેન અફોર્ડ 40 અહીંયા કોઈ કન્ડિશન નથી અને ટુ મચ ટુ અફોર્ડ બરાબર એ છે રિઝલ્ટનું એટલે કે ડી આપણા માટે રિઝલ્ટ હોત તો સાચું છે હાલ આપણો એ જવાબ છે 33 શું કહે છે મન્યા Why did Keyur not win the race? શા માટે ભાઈ આ કેયુર જે છે એ રેસને ન જીતી શક્યો જીત્યો તો ખુશીનો જવાબ છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ શરત બતાવવાની પણ કેવી ભૂતકાળની શરત બતાવવાની જોઈએ અનલેસ હી ડઝન્ટ દેખાયું કે ટેન્શન લેને કારણ નહીં અનલેસ દેખાયું કન્ડિશન છે કન્ડિશનવાળા તો બે પણ ત્રણ છે કદાચ ઇફ એ છે અહીંયા પણ ઇફ છે એટલે કે બી અને ડીમાં છે પણ ડઝ એટલે પ્રેઝન્ટ ટેન્સ કામ પૂરું If he had practiced a lot, જો એને ખૂબ જ પ્રેક્ટિસ કરી હોત he might have won the race. એ મેચ જીતી ગયો હોત કન્ડિશન ઇન ધ પાસ્ટ પરફેક્ટ સેન્ટેન્સ હી રેન સ્લોલી સો દેટ આ શું છે સો દેટ પર્પસ બતાવે છે અને ઇફ હી પ્રેક્ટિસ્ડ અ લોટ બરાબર અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે આપણે ખોટું છે ત્યારબાદ 34 શું કહે છે ટીચર વિચ ઇઝ ધ ક્લીનેસ્ટ સિટી ઓફ ગુજરાત ગુજરાતનું સૌથી સ્વચ્છ સિટી કયું છે અમીરનો જવાબ છે અને કમ્પેરિંગ કરવાનું છે કમ્પેરિંગ આપણને ખબર છે એ પ્રમાણે ડિગ્રીના પોઝિટિવ કમ્પેરેટિવ અને સુપરલેટિવ ત્રણે ત્રણ હોઈ શકે છે પણ વાક્યરચના જે છે એના જે નિયમો છે એને પણ મેં અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો અહીંયા ગાંધીનગર ઇઝ અ ક્લીન સિટી બસ શું કરે છે કોઈ સિટી વિશે વાત કરી છે ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ કહી શકાય પણ આપણા માટે અત્યારે નથી ગાંધીનગર ઇઝ અ ક્લીનર સિટી આપણ અત્યારે નથી કારણ કે શું છે જો કમ્પેરિંગનો થોડોક મતલબ એ પણ યાદ રાખવાનો કે કમ્પેરિઝન થવું જોઈએ તુલના થવી જોઈએ બરાબર છે બે વસ્તુ વચ્ચે તુલના હોય આગળ વાત કરીએ ગાંધીનગર ઇઝ વન ઓફ ધ ક્લીનેસ્ટ સિટી ઓફ ગુજરાત હવે અહીંયા શું સમસ્યા છે સી અને ડીમાં થોડીક જ એક જ સ્પેલિંગનો ફરક છે બંને વાક્ય તમે જો વ્યવસ્થિત જોશો પીડીએફ ડાઉનલોડ કરી શકો છો એની જે આપણું કેપ્શન છે એટલે કે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં લિંક હશે અને ક્લિક કરીને પીડીએફ ડાઉનલોડ સમજવાનું છે હવે જો શું છે ગાંધીનગર ઇઝ વન ઓફ ધ ક્લીનેસ્ટ સિટી અને સિટીઝ આટલું જ ફરક છે યાદ રાખશો સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ ધ હોય
पची जे नाउन आवे छे एटले के सिटी छे अहींया तो ए प्लुरल मां आवशे। वन ऑफ द बेस्ट बॉय ने बॉयज, वन ऑफ द क्लेवरेस्ट गर्ल्स, वन ऑफ द क्लीनेस्ट सीटीज, कारण घनी बड़ी सीटीओ में एक सीटी आप बात कर रहा है एट पाचड़ हमेशा प्लूरल आए। वन ऑफ द क्लीनेस्ट रिवर्स, याद रखो ईजी है, प्रेक्टिस् मेक्स मेन परफेक्ट, मेन थोड़ा अलग से प्रेक्टिस् मेक्स अ पर्सन पर्सन परफेक्ट। 35 अंजना, विच इज युअर फेवरेट फिल्म, बराबर तुम्हारी मनपसंद फिल्म कई है भाई? हर्षा कई जवाब है कम्पेरिंग, शू कहे? आई लाइक द फिल्म थ्री इडियट्स, कम्पेरिंग क्या देखा है? थ्री इडियट्स नहीं थे। बी आई डोंट लाइक एनी, हमें नहीं गमत तो जवाब दे, कम्पेरिंग की बात करिए। आई लाइक द फिल्म दबंग वेरी मच, हमें कई फिल्म गमे वो नहीं पूछू, अँ कम्पेरिंग करो, अँ डी जो है। थ्री इडियट्स इज माय वन ऑफ द मोस्ट फेवरेट फिल्म्स, अपनी अंदर फिल्म्स अवड़े मैं कीधु सीटीज फिल्म्स, बराबर है। आगे 36 कहे मनीषा, वॉट शूड आई डू टू इम्प्रूव माय स्किल सर, मारे मारी स्किल एट के होशियारी जी निपुणता है एना शूँ करवूँ जी सुधारा? टीचर कहीं जवाब है एक्सप्रेसिंग कंडीशन इन प्रेजेंट, शरत बतावा है पर वर्तमान काल की शरत है प्रेजेंट। शू कहे? ए अनलेस यू वॉन्ट टू इम्प्रूव युअर स्किल, जो तमे तमारी स्किल ने इम्प्रूव करवा न मागता हो तो, जो नहीं तो, अनलेस एट जो नहीं तो, यू हेव टू वर्क हार्ड, हमें नहीं इम्प्रूव करवा मागता तो वर्क हार्ड करवा क्या जरूर भाई? એટલે અહીંયા ક્યાંક ભૂલ છે આપણે એને ચોપી મારીશું। બીજું જોઈએ તો ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રુવ યુઅર સ્કિલ, જો તમે તમારા સ્કિલને ઇમ્પ્રુવ કરવા માગતા હોય યુ હેવ ટુ વર્ક હાર્ડર, તમારે સખત મહેનત કરવી પડશે, પરફેક્ટ સેન્ટેન્સ છે। અહીંયા જોઈ રહ્યા છે પ્રેઝન્ટ છે એટલે ખાસ મેં આને પણ સમજ્યું, હેડ નહીં આવે કારણ કે અહીંયા એ પણ ધ્યાન રાખવાનું છે કે પાસ્ટની શરત નથી પ્રેઝન્ટની છે, અહીંયા પણ હેડ છે એટલે આપણે એક ધ્યાન રાખ્યું છે, મેં અગાઉ પણ કીધું છે કે ત્રણે ત્રણ વસ્તુ, ત્રણ એટલે કઈ? લેંગ્વેજ ફંક્શન્સ એટલે કે એનિમેન્ટ્સ, પછી આપણે વાત કરીએ પ્રમાણે એ વાક્યોને જે પણ પેટર્ન્સ છે એની જે વાક્ય રચના છે એ, અને ટેન્સ, આ ત્રણ બાબતો, ટેન્સ એટલે પ્રશ્નનો ટેન્સ, રિસ્પોન્સ જ્યારે આપવાનો છે ત્યારે પ્રશ્નનો ટેન્સ જે છે એને સમજીશું તો લગભગ કોઈ સમસ્યા નથી। ત્યારબાદ 37 નંબર અંકુર, જય હેઝ સ્કોર્ડ 52% ઇન SSC, ભાઈ જયને 52% આવ્યા છે SSCમાં, કેન હી ગેટ એડમિશન ઇન ધ સાયન્સ સ્ટ્રીમ, શું એને સાયન્સ સ્ટ્રીમમાં એડમિશન મળી શકે? તો હિનાનો કંઈક જવાબ છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ, નો, અહીંયા રિઝલ્ટ યાદ રાખવાનું છે, નો, હિઝ સ્કોર ઇઝ ટુ લેસ, ખૂબ જ ઓછું છે ટુ ગેટ એડમિશન ઇન સાયન્સ સ્ટ્રીમ, ખૂબ જ ઓછું હોવાના કારણે આમ ન થઈ શકે, પરફેક્ટ છે। છતાંય બી જોઈએ શું ભૂલ છે કાઢીએ, તો નો તો બરોબર જ છે, હી કેન નોટ ગેટ એડમિશન ઇન સાયન્સ સ્ટ્રીમ, એને સાયન્સ સ્ટ્રીમમાં એડમિશન ન મળી શકે, પણ રિઝલ્ટ ક્યાં દેખાય છે? નથી દેખાતું, એટલે વાક્ય રચના રિઝલ્ટને અનુરૂપ નથી, એટલે કે લેંગ્વેજ ફંક્શન રિઝલ્ટને અનુરૂપ નથી। બે વાર નો લખાઈ ગયું પણ વગેરે વાત સી જોઈએ, નો હી સ્કોર ઇઝ ટુ હાઈ, હવે ખૂબ જ વધારે હોય તો એડમિશન તો મળે જ ને ભાઈ, શું લખ્યું છે? નો હી સ્કોર ઇઝ ટુ હાઈ ટુ ગેટ એડમિશન ઇન સાયન્સ સ્ટ્રીમ, બરાબર છે? એટલે ઘણી વાર શું થશે, ટુ ટુ તમે જોઈ લેશો અને વાક્યને સમજશો નહીં, લેસ હોવું જોઈએ ને ખરેખર, લેસ હોત તો આ પણ સાચું છે પણ અહીંયા હાઈ છે એટલે આ જવાબ આપણો આવશે નહીં। નો હી હેઝ સ્કોર્ડ સો લેસ માર્ક્સ, ખૂબ જ ઓછા માર્ક્સ મળ્યા છે અને બધું ઓછા હોય તો ક્યાંથી મળે ભાઈ? એટલે થોડુંક આઈડિયા અન્ડરસ્ટેન્ડિંગ કરવું પડશે, થોડુંક એ પણ આપણને ખબર પડી જોઈએ કે એનું મિનિંગ શું થાય છે, કારણ કે ઘણી વાર મિનિંગ નહીં ખબર પડે તો પણ તમારે એકાદ માર્ક જઈ શકે છે, એટલે એ પણ ટ્રાય કરવો જોઈએ આપણે। 38 નંબરનું વાક્ય શું કહે છે? કલ્પના છે, હાઉ ઇઝ યોર ન્યૂ કાર, તમારી નવી કાર કેવી છે? ધ્રુવીનો કંઈક જવાબ છે, ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, બરાબર છે, સંબંધ દર્શાવવાનો છે। આઈ હેવ બોટ વેરી બ્યુટિફુલ કાર, હવે કઈ વસ્તુ સાથેનો સંબંધ દર્શાવ્યો? કશું બે તો છે જ નહીં, તો પરફેક્ટ છે આ વાક્ય ના આવવું જોઈએ એ। ઘણી વાર આપણને એ પણ પરફેક્ટલી ખબર પડવી જોઈએ તો આ જવાબ તો આવે જ નહીં। આઈ હેવ બોટ ધ સેમ કાર, જો અહીંયા એક આ કાર છે, એઝ માય ફાધર હેઝ, બે કાર છે, એક કાર જે છે મેં ખરીદી છે અને એક ફાધરે ખરીદી, બંને કાર વચ્ચેનો રિલેશન બતાવ્યો છે। આઈ હેવ બોટ ધ સેમ કાર, અને શબ્દો પણ જુઓ, ધ સેમ એઝ, બરાબર છે, ધીસ કાર ઇઝ ધ સેમ કાર, આઈ હેવ નોટ બોટ, બરાબર છે, એઝ નથી, ધ સેમ તો છે પણ એઝ દેખાતું નથી। અનલાઇક માય ફાધર આઈ હેવ બોટ, માય ફાધર અને સ્કૂટરની વાત કરી છે, અહીંયા કાર છે એટલે એ પણ આપણે ધ્યાન રાખવું પડશે, અહીંયા કાર છે અહીંયા સ્કૂટર આવી ગયું છે ભાઈ, અને અનલાઇક માય ફાધર ના હોય, માય ફાધર્સ કાર કે એવું કંઈક હોય, મારા ફાધરની જેમ નહીં, કારની તુલના પિતા સાથે થોડી કરવાની છે, એટલે આ બધું પણ ધ્યાન રાખવું પડશે। 39 ટીચર, હાઉ આર સ્લેવ્સ સ્લેવ એન્ડ્સ ટ્રીટેડ,
બરોબર છે, જે ગુલામ રાખવાવાળી કીડીઓ છે એમને કઈ રીતે ટ્રીટેટ થાય છે, એમની સાથે કેવું વર્તન થાય છે. સ્ટુડન્ટનો કંઈ જવાબ છે, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કરતાં મહત્વનું નથી, એટલે પેસિવ વોઇસ. બરોબર છે, પેસિવ વોઇસ જોઈએ. પેસિવ વોઇસનો સાદો નિયમ શું છે, હેલ્પિંગ વર્બ જે છે એમ ઇઝ આર વોઝ વેરવાળા અને બાકીના બધા પણ કુડવાળા બધા મોડેલ ઓક્ઝિલરી પણ આવે, એની પછી જે આવે છે જેમ કે એમ ઇઝ આર જોડે પાસ્ટ પાર્ટિસિપલ હોવું બિલકુલ જરૂરી છે. ટેન્સમાં ઘણીવાર કન્ફ્યુઝ ના થાય તો આ ધ્યાન રાખીશું. અહીંયા આપણે જોઈ રહ્યા છે આર જોડે ફોર્સ્ડ આપેલું છે, પરફેક્ટ સેન્ટેન્સ છે. સ્લેવ એન્ડ્સ આર ફોર્સ્ડ ટુ ડુ લેબર વર્ક, એમને શું કરવામાં આવે છે, ફોર્સ કરવામાં આવે છે, એમના પર દબાણ કરવામાં આવે છે ટુ ડુ લેબર વર્ક. હવે બીજું એ તો પરફેક્ટ છે, પણ આમાં શું ભૂલ છે, બ્લેક એન્ડ્સ ફોર્સ રેડ એન્ડ્સ, અહીંયા એક્ટિવ હોય છે, કાળી કીડીઓ છે ને એ ફોર્સ કરે છે એટલે કે એક્ટિવ છે. આપણે તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કરવાનું એટલે કે પેસિવ કરવાનું, પણ આ એક્ટિવ હોય છે એટલે આ નહીં આવે. સ્લેવ એન્ડ્સ આર ફોર્સિંગ, બરોબર છે. આર ફોર્સિંગ શું છે, આર પછી આઈએનજી વાળું છે એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ છે, આ નહીં આવે. સ્લેવ એન્ડ્સ હેવ ફોર્સ્ડ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે આ પણ આવશે નહીં. આપણે તો પેસિવ હોય જોવાનું. આગળ વધીએ 40 નંબર, ટોની વેર આર ધ ડ્રાઈવર એન્ડ્સ ફાઉન્ડ, બરોબર છે. આ ડ્રાઈવર એન્ડ્સ ક્યાં મળે છે એટલે ક્યાં રહે છે એ ટાઈપનો પ્રશ્ન. બોબીનો જવાબ છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ફરી પેસિવ વાક્ય રચના એ જોઈએ શું છે, ધ ડ્રાઈવર એન્ડ્સ ફાઉન્ડ ઇન આફ્રિકા. અહીંયા હેલ્પિંગ વર્બ લખેલું નથી એટલે ચોક્કસ આપણે યાદ રાખીશું વાક્ય રચના ખોટી છે. ધ ડ્રાઈવર એન્ડ્સ હેવ ફાઉન્ડ, હેવ ફાઉન્ડ એટલે મળે છે પણ એક્ટિવ વોઇસ જો કયા. ધ ડ્રાઈવર એન્ડ્સ હેડ ફાઉન્ડ એક્ટિવ વોઇસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. અહીંયા જોઈ લે ડી પરફેક્ટ છે. ધ ડ્રાઈવર એન્ડ્સ આર ફાઉન્ડ ઇન આફ્રિકા, આર પછી ક્રિયાપદનું થર્ડ ફોર્મ. આ વાક્ય રચના જે છે ને હેવ અને હેડવાળી એ તો તમને ખબર છે પરફેક્ટ ટેન્સની છે, પણ અહીંયા આર એમ ઇઝ આર હોય, વોઝ વેર હોય, અને જો હેવ હેઝ હોય અથવા હેડ હોય તો બીન લાગેલું હોવું જરૂરી છે. આ તમને ચેન્જ ધ વોઇસના નિયમની ખબર હોય તો લગભગ આમાં ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. 41 વર્ષા વાય આર યુ સો હેપી. ઉષા, ઉષાને પૂછે છે કે તું આજે કેમ આટલી બધી ખુશ છે ભાઈ, કઈ બેન છે ઉષા. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ફરી પેસી વાક્ય રચના છે, આઈ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ક્વિઝ, ભાઈ મને પહેલો નંબર, અરે પણ નંબર તને મળ્યો, પણ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ક્યાં છે નથી. આગળ વધી, માય બ્રધર હેઝ બીન સિલેક્ટેડ, જો મેં હમણાં જ વાત કરી 40મા નંબરમાં, હેઝ હેવ કે હેડ પછી બીન આવવું જોઈએ જો પેસિવ હોય તો. અહીંયા બીન છે, હેઝ બીન સિલેક્ટેડ, અને આ પણ યાદ રાખવાનું V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ પણ હોવું છે. માય બ્રધર હેઝ બીન સિલેક્ટેડ એઝ અ ડેપ્યુટી કલેક્ટર, એટલે ખુશ થઈ ગયા છે, પરફેક્ટ છે. સી શું, આઈ હેવ ગોટ હેવ બીન ગોટ, બરાબર આવું કંઈક હોય, પણ બીન નથી એટલે આ ખોટું છે અને આમ પણ વ્યવસ્થિત નથી. બીની વાત કરીએ, માય ફાધર હેઝ સિલેક્ટેડ, હેઝ સિલેક્ટેડ ના આવે, હેઝ બીન હોય તો આપણે થોડું જોવું પડે, પણ હાલ નથી. 42 એમાં શું કહે છે, લુક હાઉ ડઝ જોન વોક, જુઓ આ જોન કઈ રીતે ચાલે છે, પ્રશ્ન છે પાછો. અને જેનિફર શું કહે છે, મેકિંગ સપોઝિશન. મેકિંગ સપોઝિશન માટેના લેંગ્વેજ એલિમેન્ટ્સ જે છે એને આપણે બિલકુલ યાદ રાખવા પડશે, એઝ ઇફ છે, અને પછી જે પણ સર્વનામ હોય, પ્રોનાઉન હોય, હી હોય કે શી હોય કે ઇટ હોય કે બીજું કંઈ પણ, જોડે વેર લાગશે, WR જે કોઈ વેર, તો એ જોઈએ શું કહે છે. જોન વોક્સ લાઇક અ કિંગ, વોક્સ લાઇક અ કિંગ, એઝ ઇફ નથી આપણે એટલે ભૂલી જવાનું. એઝ ઇફ ક્યાં ક્યાં દેખાય છે, અહીંયા પણ નથી દેખાતું, અહીંયા પણ નથી, અને અહીંયા એકલું છે. આ વાક્યને ખાસ એટલા માટે એક જ વાક્ય લખ્યું છે, પણ છતાં હું તમને કહી દઉં, જોન વોક્સ એઝ ઇફ હી વર અ કિંગ આવે. અહીંયા વોઝ હોત ને તો ખોટું પડે, વોઝ હોય તો ખોટું, એટલે એ પણ ધ્યાન રાખ્યું છે કે આ રીતે એઝ ઇફ અને પછી આ જોન છે, પુરુષ છે જોન, એટલે અહીંયા આપણને હી આપ્યો છે જોનના બદલે. જોની અથવા કોઈ સ્ત્રીનું નામ હોત તો અહીંયા સી હોત, પણ અહીંયા વેર જ હોત, એ ખાસ ધ્યાન રાખીશું. અત્યારે આપણો જવાબ ડી પરફેક્ટ છે. 43 અંકુર, આઈ એમ વેરી ટાયર્ડ ટુડે, હું ખૂબ જ થાકી ગયો છું, કે છે. હિના શું કહે છે, ઓફરિંગ એડવાઇસ, સજેશન આવવાની છે, સલાહ આપવાની છે. સલાહ માટેના 3 લેંગ્વેજ એલિમેન્ટ, શુડ, ઓટ ટુ અને હેડ બેટર, ક્યાં ક્યાં દેખાય છે ભાઈ. વર્કડ વેરી ઓકે નથી, ઓટ એક દેખાયું છે, અને મસ્ટ ફરજિયાત પણ બતાવે છે. ઓટ ટુ યાદ રાખવાનું, ઓટ ટુ અને ક્રિયાપદનું મૂળરૂપ, ઓટ ટુ નથી દેખાતું ભાઈ, જવા દો. મિત્રો એક જ સાચું અને પરફેક્ટ છે, યુ શુડ ટેક અ નેપ, તમારે થોડો આરામ કરવો જોઈએ, ઊંઘી જવું જોઈએ. 44 યામિની, રેણુકા ઇઝ કોલિંગ ટુ સમ, રેણુકા કોકને ફોન કરી રહી છે ભાઈ. ધે આર ઇન હોસ્પિટલ, એ લોકો ક્યાં છે, હોસ્પિટલમાં છે. માયાનો કંઈક જવાબ છે, ઓફરિંગ સજેશન અથવા એડવાઇસ છે.
સલાહ આપવાની છે. યુ આર નોટ અલાઉડ ટુ પુટ યોર સેલ ફોન ઓન સાયલેન્ટ મોડ. તમને તમારા ફોનને સાયલેન્ટ પર મોડ પર રાખવાની પરમિશન નથી. યુ આર નોટ અલાઉડ. હવે આ કોઈ સલાહ નથી, અથવા આપણા પાસેના જે એલિમેન્ટ્સ છે એ નથી આપેલા. ઓટ ટુ નથી આપેલું એટલે આ પણ જવા દો. યુ હેવ ટુ સ્વિચ કમ્પલસરી છે. યુ હેવ ટુ સ્વિચ ઓફ. ત્રણે ત્રણ ખોટા. અને આ પણ જોઈ લઈએ, યુ શુડ નોટ સ્વિચ ઓફ યોર સેલ ફોન. તમારે તમારો મોબાઈલ બંધ રાખવો જોઈએ. કોઈ તમને ફોન કરી રહ્યો છે તો ફોન બંધ ના કરશો, એમ બંધ ના રાખશો. 45 હેમાં શું કહે છે, વેર ડીડ યુ યુઝ ટુ લીવ ઇન યોર ચાઇલ્ડહુડ. ભાઈ તું તારા બાળપણમાં ક્યાં રહેતી હતી, ક્યાં રહેવાની તને ટેવ હતી, રહેવાની કોઈ ટેવ હોય રહેતા જ હોય ને. સોહાના અથવા ક્યાં રહેવું ગમતું, એવું કંઈક વાક્ય હોય. પણ હવે જે છે યુઝ ટુ છે, યુઝ આપણે યાદ રાખીશું જ્યારે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ હોય ત્યારે યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ અને યુઝ ટુની આગળ તરત જ હેલ્પિંગ વર્ બે એમિઝાર અથવા વોઝ વર હોય તો આ એનજી લગાવવાનું મૂળ ક્રિયાપદમાં. સોહન શું કહે છે, હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન ઇન ધ પાસ્ટ યાદ રાખીશું, યુઝડ ટુ પરફેક્ટ છે પણ અહીંયા ભૂતકાળ છે એટલે કે લીવડ ખોટું છે. લીવ આવવું જોઈએ ને મૂળ ક્રિયાપદ એટલે એ ગયો. અહીંયા ડી નથી લખ્યો, યુઝડ નથી લખેલો એટલે આ પણ ગયું. અને અહીંયા લખ્યું છે યુઝડ પણ અહીંયા આઈએનજી લખ્યું છે એટલે, અને અહીંયા કોઈ એમિઝાર છે નહીં એટલે ડી પણ ના આવે, તો સી આપણો પરફેક્ટ જવાબ છે. વિડીયો ચોક્કસ ગમે તો લાઈક કરો, અન્ય વિદ્યાર્થીઓના લાભ માટે શેર કરો અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો.